ગુજરાત ઇન્ડિયા અને યુકેના ઇંગ્લિશ પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું વિવાન મોદી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં રૂપાણી સરકારે કચ્છને અછતગ્રસ્ત જાહેર કરવાનો લીધો નિર્ણય અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલને લોકોના વિરોધનો કરવો પડ્યો છે સામનો. ભારતમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સંરક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ કરી છે અને છત્તીસગઢની ચૂંટણી પહેલા બીએસપીના પ્રમુખ માયાવતીએ અજીત જોગીની જનતા કોંગ્રેસ સાથે જોડાણ કર્યું છે. યુકેમાં યુરોપિયન કાઉન્સિલના વડાએ બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેની બ્રેક્ઝિટ યોજનાની ટીકા કરી છે અને ડીયુપીના નેતા ઇયાન પેસલીને આશ્ચર્ય થયું છે કે સાંસદ તરીકેની બેઠક જાળવી રાખ્યા પછી તેઓ ખૂબ જ નમ્ર છે. અમારી સાથે બની રહો, અમે ગુજરાત ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. વરસાદ વગર કચ્છમાં અછતની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ગુજરાત સરકારે આગામી 1 ઓક્ટોબરથી સમગ્ર કચ્છને અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય લીધો છે. અછતની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અધિકારીઓ સમેત ભુજ દોડી ગયા અને પદાધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ આ નિર્ણય લીધો. મહેસૂલ મંત્રી કૌશિક પટેલ ગુરુવારે યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના દર્શન કરવા પહોંચ્યા. ત્યારબાદ તેઓ પ્રદૂષણ ફેલાવતી એક ખાનગી કંપનીના યુનિટનું ઉદઘાટન કરવા નીકળ્યા હતા. આ દરમિયાન તેમણે લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો. ખાનગી કંપનીના વિરોધમાં બેનરો અને કાળા વાવટા દેખાડીને યુવકો, મહિલાઓ તથા બાળકોએ ઉગ્ર દેખાવો કર્યા. ભાજપના પૂર્વ ધારાસભ્યમાંથી કોંગ્રેસના નેતા બનેલા સુરત કોંગ્રેસના અગ્રણી ધીરુ ગજેરાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે, જેને જોતા રાજકારણમાં હડકંપ મચી ગયો છે. ધીરુ ગજેરા કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ હતા. તેઓ કોંગ્રેસ વતી અનેક ચૂંટણીઓ લડ્યા હતા. ગુજરાતમાં પાક વીમો ચૂકવતી કંપનીઓ ખેડૂતોને પૂરા નાણાં ન આપતી હોવાના સીએજીના અહેવાલ અંગે ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે દોષિત કંપનીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું છે કે ખેડૂતોના અકસ્માતની સહાયમાં પણ વધારો કરાયો છે અને અકસ્માતમાં નિધનના બનાવમાં વળતર બમણું કર્યું હોવાની વાત પણ તેમણે કહી છે. ગુજરાતની શાન સમાસિંહો પર હાલ જોખમ તોળાઈ રહ્યું છે. છેલ્લા 12 દિવસમાં 12 સિંહોના મોત નિપજ્યા છે. આમ છતાં સરકાર ગાઢ નિંદ્રામાં પોળી રહી છે. રાજ્યમાં આંદોલનો કરવાની સિઝન શરૂ થઈ ગઈ છે. તેવામાં રાજકોટમાં પગાર વધારો, નાસ્તા માટે અનાજનો જથ્થો ફાળવવા સહિતની માંગણીને લઈને કર્મચારીઓ હડતાલ પર ઉતરવાના છે. મધ્યાહન ભોજનના કર્મચારીઓની હડતાળમાં રાજ્યના તમામ કર્મચારીઓ જોડાવાના છે. અમદાવાદના અમુક ગામડાઓમાં અણુજા પાળવાની વર્ષો જૂની પરંપરા છે, જેના અંતર્ગત પશુપાલકો દ્વારા ગરીબો અને જરૂરતમંદોને મફતમાં દૂધ આપવામાં આવે છે. આ દિવસોમાં દૂધનો વેપાર કરવામાં આવતો નથી અને તેને ડેરીમાં પણ ભરવામાં આવતું નથી. એવી માન્યતા છે કે ભાદરવા માસમાં રોગચાળો વધુ ફેલાતો હોય છે, તેથી ગામડામાં લોકો આ પ્રથા નિભાવે છે. ગાંધીનગરમાં પીઆઈના પરિણામમાં પ્રથમ આવનાર ડોક્ટર દેવ્યાનીબેન ઝાલાએ કહ્યું કે મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે ત્યારે સતત શોષણનો ભોગ બનતી નારીઓએ તેમનું શક્તિરૂપ દેખાડવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણના ઉદાહરણ માટે જ તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર થવાનું પસંદ કર્યું છે. સોલર રૂફટોપ સિસ્ટમ અપનાવીને સૂર્યની શક્તિનો ઘરની અગાશી પર સંચય કરવામાં આવે છે. વડોદરા શહેરમાં અનેક પરિવારો પોતાના મકાનની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ લગાવી છે અને આર્થિક બચત કરે છે. સાથે જ વીજ કંપનીને તેઓ વીજળી પણ વેચે છે. વડોદરાના ઇટોલી ગામની સરકારી પ્રાથમિક શાળાને કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતાનો નેશનલ એવોર્ડ મળ્યો છે. આ શાળામાં આરો પ્લાન્ટ, રિયુઝ અને વોટર રિસાયકલિંગની સુવિધા છે. અમારી સાથે બની રહો, ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલ એરક્રાફ્ટ બનાવવાની એચએએલની ક્ષમતા અંગે જૂઠા બોલા હોવાનો સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ પર આરોપ મૂક્યો છે અને તેણીના રાજીનામાની માંગણી કરી છે. ગાંધીએ જણાવ્યું કે સરકારે રાજકોષને રૂપિયા 41,000 કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યું હતું અને રાષ્ટ્રીય સલામતીને જોખમમાં મૂકી હતી. કોંગ્રેસને અડચણમાં મૂકીને બીએસપીના સુપ્રીમો માયાવતીએ છત્તીસગઢ ચૂંટણી માટે અજીત જોગીની જનતા કોંગ્રેસ છત્તીસગઢ સાથે જોડાણ કરવાની જાહેરાત કરી અને તેમને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા. બીએસપી 35 બેઠકો અને જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સાથે 90 ઉમેદવારોની એસેમ્બલી લડશે. આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ટુકડીઓ દ્વારા ભારતના બીએસએફ જવાનની હત્યાને બારબારિક તરીકે ઓળખાવી હતી. સરકારે કહ્યું કે તે પાકિસ્તાન સાથે યોગ્ય રીતે આ મુદ્દો ઉઠાવશે. બીએસએફના જવાનના ગળાને કાપી નાખવામાં આવ્યો હતો અને તેના શરીરમાં અનેક બુલેટના છિદ્રોની ઇજાઓ થઈ હતી. કોંગ્રેસે નાણામંત્રી અરુણ જેટલીને એનપીએના મુદ્દે જૂઠા બોલા હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેમના કોર્ટ જસ્ટર લખવાને નકામા બ્લોગ્સ તરીકે લેખાવ્યા. આ ત્યાર પછી આવે છે જ્યારે તેમને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને ક્લોન પ્રિન્સ કહ્યા હતા, જે મોદી સરકાર માટે જૂઠું ફેલાવતા હતા કે તે 15 ઉદ્યોગપતિઓને લોનમાં રૂપિયા 2.5 લાખ કરોડને જતા કરે છે. તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જે જયલલિતાના હોસ્પિટલમાં રહેલા સીસીટીવી રેકોર્ડિંગ્સ આપમેળે અનેક વખત ફરીથી લખાઈ ગયા છે. અપોલો હોસ્પિટલ્સે જણાવ્યું છે, એક કમિશન સપ્ટેમ્બર 2016માં તેણીના હોસ્પિટલમાં દાખલ થવાના સંજોગો અને તેણીના ડિસેમ્બર 2016માં મૃત્યુ સુધી સારવાર પૂરી પાડવામાં આવી હતી તેની તપાસ કરી રહ્યું છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને સમગ્ર દેશમાં યુનિવર્સિટી અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને 29 સપ્ટેમ્બરને સર્જિકલ સ્ટ્રાઇક ડે તરીકે મનાવવાનું સૂચન કર્યું છે. પ્રથમ એવી કાર્યવાહીમાં ભારતે 29 સપ્ટેમ્બર 2016ના રોજ એલઓસીમાં 7 ત્રાસવાદી લોન્ચપેડ પર સર્જિકલ સ્ટ્રાઇક હાથ ધરી હતી.
ક્રૂ મેમ્બર કેબિનના પ્રેશરને બનાવી રાખવાવાળા બટનને બંધ કરવાનું ભૂલી ગયા પછી મુંબઈથી જયપુર સુધીની જેટ એરવેઝ ફ્લાઇટમાં ઘણા મુસાફરો નાક અને કાનના રક્તસ્ત્રાવથી પીડાયા હતા. બોઈંગ 737 એરક્રાફ્ટ મુંબઈ પરત ફર્યું અને પાયલટોને ડ્યુટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને બાકી રહેલી તપાસ ચાલુ છે. એક અભ્યાસ અનુસાર ભારતમાં હિન્દીમાં ટ્વીટ કરવાનું લોકપ્રિય બન્યું છે. ભારતમાં સોશિયલ મીડિયા લેન્ડસ્કેપ 2014થી વિકસ્યો છે, જ્યારે ટ્વિટર પરની મોટાભાગની ટ્વીટ અંગ્રેજી બોલતા શહેરી વસ્તીમાંથી હતી. ગુજરાતના ગીર જંગલમાં 11 સિંહોના મૃતદેહો મળી આવ્યા હતા, જેને લઈને રાજ્ય સરકારે તપાસનો આદેશ આપ્યો છે. પ્રાથમિક માહિતી દર્શાવે છે કે 8 મૃત્યુ આપસી લડાઈના કારણે થયા છે. અભિનેતા નીતિન મુકેશ અને તેમના પત્ની રૂકમિણી સહાય હવે એક બાળકીના ગૌરવવંતા માતા પિતા બન્યા છે. રૂકમિણી સહાય ગુરુવારે બપોરે મુંબઈના બ્રિજકંડી હોસ્પિટલમાં દંપતીના પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. અમારી સાથે બની રહો, યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું ફરીથી સ્વાગત છે. યુકેના 10 મુખ્ય સમાચાર છે. યુરોપિયન કાઉન્સિલના વડા ડોનાલ્ડ ટસ્કે કહ્યું છે કે બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેની સૂચિત નવી આર્થિક ભાગીદારી યોજના કામ નહીં કરે. તેમણે દાવો કર્યો હતો કે યોજના યુની એકમાત્ર બજાર નીતિને નબળી પાડે છે. ડીયુપીના નેતા ઇયાન પેચલીને આશ્ચર્ય થયું છે અને સાંસદ તરીકેની બેઠક જાળવી રાખ્યા પછી તેઓ ખૂબ જ નમ્ર છે. થોડા મતદારોએ રિકોલ પિટિશન પર હસ્તાક્ષર કર્યા પછી પેચલીને પેટા ચૂંટણીનો સામનો નથી કરવો પડ્યો. શ્રીલંકાની સરકાર દ્વારા ચૂકવવામાં આવેલી 2 રજાઓ જાહેર કરવામાં નિષ્ફળ રહેવા બદલ પેચલીને વેસ્ટમિન્સ્ટરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ આ કાર્યવાહી શરૂ થઈ હતી. લેબરના ડેપ્યુટી લીડર ટોમ વોટસને લેબરના નેતા જેરેમી કોર્બિનના સલાહકાર એન્ડ્રુ મરેને એક સૂચનાને નકારી કાઢ્યું છે કે ગહન રાજ્ય તેમને નબળા બનાવવા માટે કામ કરી રહ્યું છે. મરે દાવો કર્યો હતો કે કોઈ વ્યક્તિ યુક્રેનથી તેના પર પ્રતિબંધ મૂકવા માટે અખબારી અહેવાલો પાછળ છે, જેણે મરેની જાહેર છબીને નુકસાન પહોંચાડ્યું હતું. માલ્ટીઝના વડાપ્રધાન જોસેફ મસ્કતે કહ્યું છે કે બ્રિટન માટે બ્રેક્સિટ પર બીજું લોકમત જાળવવા માટે ઇયુના નેતાઓમાં લગભગ સર્વસંમત સમર્થન છે. ચેકના વડાપ્રધાન આન્દ્રે બાબીસે મસ્કતના વલણ પણ પર પુનરાવર્તન કર્યું હતું. લેબર પાર્ટી જુગારની સમસ્યાને હલ કરવા માટે જીવંત રમતના ઇવેન્ટ દરમિયાન જુગાર જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી છે. પક્ષ દાવો કરે છે કે તે શરત માટે ચૂકવણી કરવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી લોકોને રોકશે અને સારવાર માટે કિંમત આપવા માટે જુગાર ઓપરેટર્સ પર લેવી રજૂ કરશે. એમએસપીએ સ્કોટિશ સરકારને 5 વર્ષે વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય મૂલ્યાંકન અટકાવવા માટે વોટિંગમાં સ્કોટિશ સરકારને પરાજય આપ્યો છે. ગયા વર્ષે સ્કોટલેન્ડમાં આ કારણે રજૂ કરવામાં આવી હતી, પરંતુ કેટલાક શિક્ષકો અને માતા પિતાએ તેમની ટીકા કરી હતી. સમયપત્રક બદલ્યા પછી રેલ અને રોડના કાર્યાલય અરાજકતા માટે રેલવે પ્રશાસનના ઉત્તરદાયિત્વ અને જવાબદારીની ખામી માટે જવાબદાર ઠેરવી છે. સંસ્થા દાવો કરે છે કે અરાજકતા દરમિયાન લોકો સાથે ખરાબ રીતે વર્તન થયું હતું અને કોઈએ જવાબદારી લીધી ન હતી. જેલ અને પ્રોબેશન સર્વિસના વડા માઇકલ સ્પરને અંગ્રેજી અને વેસ્ટ જેલમાં ચાલુ કટોકટી વચ્ચે 9 વર્ષની સેવા આપ્યા પછી પદ પરથી નીચે ઉતરી જવાનું કહેવામાં આવ્યું છે. ન્યાય મંત્રાલયે જાહેરાત કરી છે કે સ્પર આગામી વર્ષે માર્ચમાં પોતાનું પદ છોડી દેશે. યુકેના ભાગો અન્ય સંભવિત જીવલેણ સ્ટોર્મ બ્રોના માટે બાંધી દેવામાં આવ્યા છે, કારણ કે સ્ટોર્મ એલીની સફાઈ ચાલુ છે. સ્ટોર્મ બ્રોના વેલ્સ અને દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડમાં 65 મીટર દર કલાકની ઝડપે પૂર્વ તરફ આગળ વધતા પહેલા વિકસશે. કેન્ટમાં ત્રાસવાદનો ગુનાઓ હાથ ધરવાના આયોજનના શંકાના આધારે 2 15 વર્ષીય છોકરીઓની ધરપકડ કરવામાં આવી છે. આતંકવાદી કૃત્યોની તૈયારીના શંકાના આધારે આ જોડીને તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. દક્ષિણ પૂર્વના પોલીસ સ્ટેશન પર બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. આ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મથી માંડીને વેડિંગ પ્લાનર સુધીના બધા જ યુકેના બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય તેવી શુભેચ્છા. The trend to recreate older songs is not dying down any sooner. After some hit rehashed tracks this year, another one will add to the hit list pretty soon. Now, Kajol, who is gearing up for her forthcoming movie, Helicopter Ela, is said to recreate the yesteryear's hit song, Ruk Ruk Ruk, picturized on Ajay Devgan and Tabu from the 1994 movie, Vijay Pat. Tarun Adarsh took to Twitter to announce the news. He tweeted, "The chartbuster song Ruk 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 has been recreated for Helicopter Ela. Filmed on Kajol, who plays an aspiring singer, in the film, song is recreated by Raghav Sachar. Helicopter Ela, however, has been pushed to October as director Pradeep Sarkar had been hospitalized due to dengue. The film was initially slated to release on September 14th, then preponed to September 7th. Written by Mitesh Shah, Ela will see Kajol playing a single mother and an aspiring singer. It also stars National Award-winning actor Riddhi Sen, who will be playing Kajol's son. Filmmaker Anurag Kashyap, whose film Manmarziya has reportedly upset some Sikhs, says the Abhishek Bachchan, Tapsee Pannu and Vicky Kaushal starrer is a story of three persons and not Sikhism. He is sorry though, the intention was not to hurt the community. According to a report,
members of the Sikh community in Ambala expressed displeasure over a scene in Manmarzia in which Abhishek and Tapsi, who play a Sikh couple, have been shown smoking. In response, Kashyap tweeted on Wednesday, "Manmarzia is a story of three individuals and not their religion. I am sorry if anyone feels genuinely hurt, but I would also request that please don't make this unnecessary political, because it's not. I've always put out things the way they are without an agenda. Technology does not allow us to cut a scene and it affects the storytelling. So I definitely cannot do that now. To those whose hurt is genuine, I offer a genuine apology. That wasn't my intention. And for those who are doing it for attention, I am glad you have got the attention." The filmmaker is out of India and he came across a report about certain Sikhs feeling offended by the smoking scene. Recently, actor Akshay Kumar took a Sui Dhaga challenge and miserably failed in it, which was challenged by Varun Dhawan. As part of the promotions, Anushka challenged Shah Rukh Khan to thread a needle in 10 seconds. Well, Shah Rukh Khan turned king by winning the challenge. He gave it his own twist as he took a huge needle and equally huge thread. He took to his Twitter handle and wrote, "Anushka Sharma, challenge done my way. Love you and all the best for Sui Dhaga. May everyone's hard work and belief be appreciated and rewarded." While Alia Bhatt and Aditya Roy Kapoor also took a challenge with Varun Dhawan but did not complete it. She captioned her video, "Okay, so here goes my Sui Dhaga challenge along with Aditya Roy Kapoor. I shall further nominate my dear Karan Johar, and Karan, I'll give you an additional challenge of making Ranbir do it too. Varun Dhawan, Anushka Sharma, all the best for the film, guys. Can't wait to see." So after winning this task, Alia nominated Karan Johar and Ranbir Kapoor to take up the task. Without wasting much time, Karan and Ranbir took the Sui Dhaga challenge, and no points for guessing, Ranbir won the challenge. Karan and Ranbir thanked Alia and challenged Ranbir and Deepika. "Thanks for nominating us, Alia. We accept the Sui Dhaga challenge and further nominate Deepika and Ranbir. Best of luck, Anushka and Varun." Anushka Sharma, who are waiting for her film Sui Dhaga Made in India, recently received the Smita Patel Award for Best Actor. Pakistan coach Mickey Arthur has blamed his team's batsmen for loss against India on Wednesday in Dubai. Addressing a press conference, he said their players did not play as per their roles. It was a poor day. We were below par today, which was very disappointing. He's playing well. It was just about taking responsibility tonight, and we sort of batted outside our roles, which was very disappointing. You know, Imam is not his role to be running down at Bhuvneshwar Kumar on the third over. It's not Safi's role to be hitting over the top and getting caught out there. You know, we've got X Factor guys whose role it is to do that. If Fakhar gets out playing that way, well, then that's okay, because that's what he needs to do. If Asif gets out like that, that's okay, because that's his role. But the other four batsmen certainly need to take a responsibility. And I just thought we were soft. 158 dot balls out of 258 balls faced. Not good enough. We didn't play well tonight, and there's no excuses for that. A strong bowling performance followed by some power-packed batting saw India thrash arch rivals Pakistan by 8 wickets in their Group A clash of the Asia Cup. Asked to field first, 3 wicket hauls from pacer Bhuvneshwar Kumar and part-time off-spinner Kedar Jadhav enabled India to restrict Pakistan to a paltry 162. Dejected at being snubbed for Rajiv Gandhi Khel Ratna Award, the country's highest sporting honour, seasoned wrestler Bajrang Punia on Thursday said he was going to meet Union Sports Minister Rajyavardhan Singh Rathore tomorrow. Talking to journalists here in New Delhi, he said, "इसीलिए मैं ये पूछना चाहता हूँ कि भाई मेरा नाम क्यों नहीं आया उस चीज़ में, और यही पूछने के लिए मैं कि मंत्री जी से कल मिलने जा रहा हूँ, और यही बात पूछने की भाई उस चीज़ में मेरा किस वजह से मेरा नाम उसमें नहीं आया। मैंने खुद भी ये था कि भाई मेरे नंबर ज़्यादा हैं और मुझे ये मिलना चाहिए, तो इसीलिए मैं अपनी लड़ाई लड़ने के लिए आ गया हूँ। When asked whether he would take the matter to court, he said, "कल मंत्री जी से बात करने के बाद पता लगेगा क्या होता है आगे। Despite having a stellar year of accomplishments by winning gold medals in the Asian Games at Jakarta and Commonwealth Games in Gold Coast, his name did not feature in the final list of nominees. His list of laurels isn't limited to one season, as he had won a World Championship bronze medal in 2013 and silver in 2014.